બ્રેક બાદ ફરીથી સ્વાગત. જેતપુર તાલુકાના 6 ગામોના ખેડૂતોએ આત્મવિલોપનની અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે. પાક વીમો ન મળતા ખેડૂતોમાં રોષ છે અને પોલીસને આત્મવિલોપનની અરજી આપી હતી, પરંતુ પોલીસની સમજાવટ અને લેખિતમાં બાહેધરી આપ્યા બાદ ખેડૂતો પરત ફર્યા. ઉલ્લેખનીય છે કે 123 ખેડૂતોને પાક વીમાનું વળતર મળ્યું નથી. આશરે 1.5 કરોડ રૂપિયાનો વીમો ખેડૂતોને મળ્યો નથી. મહત્વનું એ પણ છે કે પાક વીમો ન આપવા મામલે કેન્દ્રીય પ્રધાન જયેશ રાદડિયાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ બેંકના અધિકારીને ધમકાવતા નજરે પડ્યા હતા. સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે. મોહિત, આત્મવિલોપનની અરજી કારણ કે પાક વીમાને લઈને ખેડૂત પરેશાન છે. શિવાની, થોડા સમય પહેલાની વાત છે કે જે પાક વીમો ન મળતા એક એસબીઆઈ બેંકમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ ત્યાં દબંગાઈ કરતા જોવા મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે જો પાક વીમો ખેડૂતોને નહીં આપો તો તેઓની બેંક ચાલવા નહીં દે, અને ટૂંક સમયમાં જ આ પ્રશ્નનું નિરાકરણ કરવાની તેમને બેંક સત્તાધીશો પાસે બાહેધરી માંગી હતી. જોકે આ વાતને પણ ઘણા દિવસો વીતી ગયા અને છેલ્લા એક વર્ષથી જે જેતપુર તાલુકાના જે આસપાસના 8 ગામો છે તે 8 ગામોને આજે પાક વીમો ન મળતો હોવાને કારણે ખેડૂતો રોષે ભર્યા હતા. આજે મોટી સંખ્યામાં ખેડૂતો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં તેમને આત્મવિલોપન કરવા માટેની અરજી આપી હતી. જોકે પોલીસ દ્વારા તેમને સમજાવટ કરવામાં આવી હતી અને તેમને બાહેધરી આપવામાં આવતા ખેડૂતોનો રોષ હાલ શમી ગયો છે. પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે તેમને પાક વીમો મળવો જોઈએ અને આ જ મુદ્દે તેઓ આગળ પણ લડત ચલાવી રહ્યા છે. જી મોહિત, આભાર માહિતી માટે. મહત્વની બાબત એ છે કે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પણ આ બાબતથી વાકેફ છે. તેઓએ પોતે પણ ઉગ્ર રજૂઆત કરી છે, છતાં પણ ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નથી આવતું, જેનાથી આત્મવિલોપનની અરજી કરવા સુધીનું અંતિમ પગલું ભરવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.